વલસાડ ધરમપુર રોડ પર ફરસાણની દુકાનના વેપારી 25 નવેમ્બરે દુકાને જવાનું જણાવી પરત આવ્યા ન હતા. તેના પિતાને સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરીને તેનું અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું. જો કે સિટી પોલીસે ટેકનિકલની મદદથી વેપારીને સુરતથી ઝડપી પાડ્યો હતો. વલસાડ સીબી સ્કૂલ પાસેથી ફરસાણની દુકાન ચલાવતો રાજન સતીશચંદ્ર દામણિયાને મોબાઈલમાં અલગ અલગ એપ ડાઉનલોડ કરી હતી. એપથી રાજનના મોબાઈલના ડેટા હેક કર્યા હતા. ચોરાયેલા ડેટા પરત મેળવવા માટે અન્ય મોબાઈલ એપના માધ્યમથી લોન લીધી હતી. લોન ભરપાઈ કરવાની મુદત પૂરી થતા એપ સંચાલકો દ્વારા રાજનને લીધેલી લોન ચૂકવવા નોટિસ પાઠવી હતી. એપ સંચાલકો દ્વારા રાજનના પરિચિતોને ફોન કરીને રાજને લીધેલી લોન ચૂકવવા દબાણ કરતું હતું, જેથી રાજને 25 નવેમ્બરે સાંજે દુકાને જઈ રહ્યો હોવાનું જણાવી બાઇક ઉપર જતો રહ્યો હતો. રાજનના પિતા સિટી પોલીસ મથકે દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. રાજને અપહરણ થયાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી 3,20,000ની પિતા પાસે ખંડણી માંગી હતી. પિતાએ સિટી પીઆઈ એજે ભટ્ટનો સંપર્ક કર્યો હતો. સર્વેલન્સની ટીમે રાજનનો મોબાઈલ લોકેશન સુરત મળ્યો હતો, જેના આધારે સુરત પોલીસની મદદ મેળવી રાજનને ઝડપી પડ્યો હતો. પોલીસની પૂછપરછમાં રાજને સંપૂર્ણ હકીકત જણાવી હતી. નામ શું? મારું નામ રાજનભાઈ છે. મોબાઈલ પર આવતી બધી ઓનલાઈન એપ્લિકેશન છે એનાથી છેતરાશો નહીં અને તેમજ ગભરાશો નહીં. એ આખી ફ્રોડ હોય છે અને એ છે તે તમારા ડેટા હેક કરે છે અને એ આગળ જતાં તમને છે તે હેરેસમેન્ટ બી કરે છે અને નુકસાન પણ પહોંચાડે છે, જેથી કરીને તમે છે તે આ છે તે બધી એપ્લિકેશનો છે એ ડાઉનલોડ કરશો નહીં. તમારી સાથે શું બનાવ બન્યો હતો? તમારી સાથે શું થયું હતું? તમારા કંઈ નહીં, એટલે મારી પણ એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ ગઈ હતી અને જેથી હું છે તે ભરપાઈ છે તે કરી નહીં શક્યો હતો અને એ માટે છે તે મારાથી મારા પર બી છે ફોન કોલ્સ ને બધા આવ્યા હતા અને છે તે મારા પણ ડેટા હેક થયા હતા અને ત્યારબાદ છે તે એ લોકોએ પણ મને છે તે હેરેસમેન્ટ કરવાનું ચાલુ કર્યું હતું. કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી આપે? ઘણી બધી છે, જેમ કે છે તે ઓકેશ છે, AAA કેશ છે. પછી સર, કઈ રીતની ઘટના હતી અને શું હકીકત છે? વલસાડ પોલીસ સ્ટેશન ખાતે 25/11/2020 રોજ એક રાજન સતીશચંદ્ર દમણિયા નામનો ઈસમ, જેની ઉંમર 39 વર્ષ છે, જે ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો છે, તે માણસ ગુમ થઈ ગયેલો હતો અને તેની તપાસ કરવામાં આવી રહેલી હતી. તેના પિતાજી સતીશચંદ્ર ઇરિગેશન વિભાગમાંથી નિવૃત્ત થયેલા છે અને તેઓ પણ ખૂબ ચિંતિત રહેતા હતા અને આ દરમિયાન સતીશભાઈ ઉપર વોટ્સઅપથી રાજને પોતાના ફોનથી એક બીજો કોઈ માણસે એનું કિડનેપિંગ કર્યું હોય તે રીતે ફોટો અને પૈસાની માંગણી કરતો વોટ્સઅપ ચેટ કરેલું હતું. તેના આધારે વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર HJ ભટ્ટ સાહેબ નાઓએ ખૂબ જ સંવેદનશીલતા દાખવી અને તે જે સતીશભાઈ છે તેમને સાંભળી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી PSI પરમારને સુરત સિટી ખાતે મોકલી આપેલા અને જે આ કોલ આવેલો હતો તેનું લોકેશન સુરત સિટીનું આવતું હતું. તેના દ્વારા ત્યાં જે તપાસ કરતા સુરત શહેર પોલીસ અડાજણ પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવેલી, તે લોકોની મદદના આધારે આ જે લોકેશન હતું તેના આધારે તપાસ કરતા આ ગુમ થનાર રાજન જે છે એ માણસ મળી આવેલો અને એને જાતે જ તેના પિતાજીને ખોટી રીતે મેસેજ કરી પોતાનું અપહરણ થયેલું છે તેવું ચિત્ર ઉપસાવવાની કોશિશ કરી અને બેંક ઓફ બરોડાનો એકાઉન્ટ નંબર આપી તેમાં પૈસા જમા કરાવવાની એક વાત કરેલી હતી. તેમાં આ ભોગ બનનાર જે છે ગુમ થનાર એ માણસ પણ મળી આવેલો છે અને તેણે જાતે જ પોતાના પિતાજીને ગેરમાર્ગે દોરી અને પૈસા કઢાવવાની કોશિશ કરેલી છે. આ સતીશભાઈનો છોકરો જે રાજન છે તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું છે કે તેણે ઓનલાઈન લોન લીધેલી અને એપ્લિકેશન ડાઉનલોડ કરેલી, તેમાં એને આશરે 3-1 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું છે અને તે કોલ આવતા તે થાકી ગયેલો અને તેના આધારે ઘરે જતો રહેલો. પરંતુ તેને અમે કાઉન્સેલિંગ કરીને સમજાવ્યો છે કે આવું કંઈ પણ બને તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને એમાં માર્ગદર્શન મેળવી અને આપણે એમાં આગળ વધી શકીએ છીએ. એના આધારે આવા બનાવોના કારણે કોઈએ ઘર છોડવું જોઈએ નહીં અને માતા પિતાને પણ હેરાન કરવા જોઈએ નહીં. સાહેબ, કેટલા પૈસાની માંગણી કરી હતી? શરૂઆતમાં એણે 3,20,000 કીધેલા, પરંતુ પ્રથમ 20,000 રૂપિયા જમા કરવા માટે તેણે જણાવેલું હતું. સાહેબ, એની સાથે બીજો કોઈ છે? એ ખુદ એણે પોતે જ આ તરકટ ઊભું કરેલાનું જણાઈ આવેલું છે. એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો અને એના ડેટા આપતો હતો એવું એક ભ્રામક વાત કરી રહ્યો છે કે ફોન ઉપર એને આ રીતે દેવું
થઈ ગયેલું, લોન લીધેલી, લોન ભરપાઈ કરવા માટે બધા એને ફોન કરે, પણ એવી કોઈ એને એ પણ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે કે ભાઈ જે માણસ ફોન કરીને તને કહેતો હોય, રૂબરૂ મળતો ના હોય, એ માણસની લોન કોઈ જગ્યાએ આવી લોન ચાલતી નથી કે ઉઘરાણી થતી નથી, એ પણ એની પૂછપરછ વધુ કરવામાં